આલ્યા તારી પતંગ લૂંટવામાં લૂંટવામાં તો મેં અમને ગણવારી એમ નહીં આલ્યા તો ફિરકી એક બાજુ થી ભાઈ જીતી એટલે દોડી ના બગડે એટલે ગટ્ટો કરી દીધો. કશું ના રાખે અરે કશું ના રાખે 2000 રૂપિયા કાલ ખર્ચાશે દોરી મોન પતંગ મો. અરે કાકા પણ બધું પતી ગયું હવે આટલી દોડી વધી તમે મને 500 રૂપિયા આલો મારે બીજા પતંગ લાબસી. ઓબડ મારી વાત પતંગ ઘણા ચકી છે અને કપાઈ છે ઘણા લ્યા ઝાડું લઈને તો રહે. અરે કાકા આજ તો ના લૂંટવાનો હોય કોઈ માચે આ ફેર તો સ્પેશિયલ તમારા અહીંયા ઉતરણ કરવા આવ્યો છું. શું જોવો છો? વાહ ભાઈ વાહ, મારે અભો આવ્યો તો બકા વાત તમે આ પતંગ ચકાવા એમ. રાખવી પડે ને કે ઓગળી ભય પડી હોય તો તાણી. ખરેખર માસે તો આયા છે દોરીમ પતંગ લઈને, પણ મારે થોડું મગજ દોડાવવું પડશે તો મારે બારે બાર ખર્ચો બધો મટી જાય. કારણ કે અમાર પાટણ નજીક છે, પતંગ આવે ને તમે જુઓ તો હેર્યો હેર્યો પતંગ આવે એવું આમ આકાશ માં તો નર્મ પતંગ જ દેખો જુઓ ખાલી. હે પેલું થાય જુઓ બે હંગાત જોય, પણ આપડે તો ચગાવવાનો છે, આપડે તો બધા કાપી નાખશે પતંગ. ખરેખર એવી મજા આવશે નઈ, તમે વિચાર કરી જાઓ. તમે મારી વાત આપડો, ઉતરેણી ના દાડે પતંગ ચકાય જ છે. કોઈ દાડે લૂંટે પતંગ ના તો આજ મારા અંગે જાડો ખાલી પતંગ લૂંટવા ખબર પડે. ઉત્તરાયણ ની મજા તો એરી જ છે પતંગ લૂંટવામાં. અરે વાઘુજી શું વાત કરો, ભલા આદમી હાલ હું આવતો હતો ને પેલા ખેગારજી નહી મોટું બધું જૈડું લઈ અને મને હિસકાડા મને ગંદવાર્યો ને ખરેખર પતંગ લૂંટવામાં લૂંટવામાં તો પતંગ લૂંટવા પણ આ બધું મેલતો જેવું કે. અરે એ બધું અભા ના જો કી. અરે અભા વલે તો હું આખું અલગ વસ્તુ લાવ્યો છું જોવો ખાલી. પતંગ લૂંટવા માં એક બીજો ફાયદો કેવો થાય ખબર છે? દરેક પતંગ ને કન્યા બોધેલી આવે, મજૂરી નહીં કરવાની, આપડે ખાલી દોરી બોધીને ચકાવવાનું. તમે જે પતંગ લૂંટો ને એને બધા મન આલી જાજો ઘેર. બધા તાર મહાન આલ્યો ઓય ચમ પછી ચકાવશે અમે વેકડ. અમે બે જણા પછી ચકાવશે. અને અરે મારા એ તો તું તારે જમ કરું એમ કર જા. સારું જો
તમારું ગામમાં હું મહેમાન છું બરાબર, અને જડું લઈને પતંગ લૂંટ્યો, આમ કોઈક ભાળી જાય તો સારું નહીં લાગે, એટલે હું શું કહું છું, મોઢું ઢોટે હું કોઈક હોત તો. અરે મારી વાત સાંભળો, એ તો કોઈ એવો લાસારી વાળો મોણા આવે નહીં તો તમે તાર હારું પહેરી દેજો. બાકી મહેમાન પણ ઉને રાખવાનું, પતંગ લૂંટવામાં કોઈ ની શરમ નહીં રાખવાની. ખેગારીઓ આવે, બાસકું આવે, કે પેલો ડાબડી મૂઠો આવે, કે અમાર ગમનો ગમે તે મોણા આવે ને, તો તમે પતંગ પકડી હોય તો લડી લઈ રહેવાનું. એ તો બરાબર છે, પણ આ પહેરીને તો કૂતરા હોય થાય મને. એમ હું નહીં કહેતો, આ તો કોઈ એવો મોણા આવે ને, અને તમને લાગે કે આ મોણા આવે એટલે મને શરમ આવશે, તો પહેરવાનું ને કે રાખવાનું. હા એમ કહું છું. બાકી પતંગ માં શરમ નહીં રાખવાની હો. ના રે ના, ની શરમ રાખું, એમ શું છે? અને અમારા ગામ માં નિયમ કેવો ખબર છે? હું તમને નિયમ કહી દઉં. કઈ નિયમ હશે? વળી પતંગ લૂંટવામાં નિયમ હશે? આપણે પતંગ જાતું હોય ને, અને દોરી લબડતી હોય ને ભોય, તો ખાલી ઝેડું ખાલી તમે દોરીઓ મંડાડી દો ને, તો પતંગ તમારું. એવું એમ? પતંગ તમારું, ભલે પછી છૂટી જાય તો. હા હા, અને કજાક થઈને બીજો આવે ને ઝેડું અડાડે ને દોરી વેટી કાઢે ને, તો તમારે ઝેડું છોડી અને જો પતંગ પડી હોય ને, ઈકન થઈને પતંગ ઉપર છોડવાનું, પતંગ તોડી નાખવાનું. એવું છે? ના અરે ના, પછી શું કરવા, એમ કરવું પડે? આ ઝેડું જેના બહેણમ ના બેસતું કરા. ના એવો નિયમ નહી. એવું છે? છોડવાનું નહીં કોઈ. હા તો તમે બધા નિયમો મને સમજાઈ દેજો, રસ્તા મેળો. પડતી પકડજે, પડતી પકડજે, હાથ મોયાવે અને દોરી પકડજે. તમારું ભલું થાય, તમારું શું છે? ઘર ના વગડા શું છે? બાસકુજી શું છે? બધું અરે પતંગ મારા હાથમાં આવ્યું છે, મારું ઉડશું કે મારા હાથમાં આવ્યું છે? છોકરું છે, છોકરા આગળ તમે લડે કયો માંડી છે? ભલા આદમી જોયું છે? છોકરા તો રાખા લૂંટી લૂંટી ને આલુ સુકતા ને. આ ચોકણ છે તમારો છોકરો, ખબર છે? ચોકણ છે, બધી ખબર છે. ઘેર પતંગ સકાવે છે? ઘેર પતંગ સકાવે છે. તો પછી એના જોડે રહી પતંગ સકાવો કે લૂંટવાના ના હોય? લૂંટે તો છોકરા લૂંટી. ના મેલ્યા નકરો થાપ આવ્યો હમણે. હા એટલે આલી દો. કુછું ના રે, શું કરવા છે? આટલું બધું ચીકણું ના થવાય, છોકરું છે. આલ્યો પતંગ બદલે હું ચટુ દોડે, ખબર છે? જો પણ શું કરવા દોડો છો તમે? આ ઉંમર છે તમારી દોડવાની? ભલા આદમી પોતે તો એક દાડો પતંગ સકાયું નહીં, બીજે શીખાલે છે. બસ કુજી, અમે ઘણા બધા સકાયા પતંગ, પણ અમને ખબર પડી કે હવે મારી ઉંમર થઈ ગઈ, એટલે અમે છોકરા ભાઈ રહ્યા છો. છોકરા ભાઈ રહીને પતંગ આવતું એટલે વાસો તો અધેરે જ રાખવી પડી. તારે તારે પતંગ જે ખાય ખરેખર તમને નહીં પોકાય. માર કાકા કહી દેવો પતંગ આલ્યો નકો. જા કહી દે, જા તાર કાકા કહી દે. જા ભલે મારી વાત આર્યા તારે બાસકુ કાકો છે. આર્યું પતંગ કંઠે ના દારામ ખડો નું તૂટી ગયું વેટાઈ ને, એવી રીતના સમજ જા. આની આલી ના તો શું આલી? માર કાકા કહી દઉં ખબર. અરે તાર કાકા ને કાકા કહી દે. જા નહીં આલું. જા એટલે બાસકુજી, ઓમો નોમો ઝઘડો થઈ જાય. ભલે તાર તો ઝઘડો, હું આ પતંગ ની કાયના શું છે? 2 રૂપિયા નું પતંગ છે, આલી દો, છોકરું રાજી થાય. અરે મફુજી, કેટલી મહેનત કરી લૂંટ્યું છે તમને ખબર પડે છે? જોકે આટલી બધી મહેનત જો ખેતર માં જઈને કરી હોત તો સારું હતું. ખેતર કરો, મારો પતંગ જાય છે. દોડો જ આવ્યો. હા તમારું ભલું થાય તમારું. એમ આશય, આ જયડું તો મોટું રાખો, પતંગ હાથમાં આવી દે. એટલે માશય, આ તો હું અભિમાન નહીં કરતો, પણ દર ઉતરેડે હું પતંગ લૂંટવા જતો ને તો જયડું જ ના રાખતો. પતંગ લાય લે 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 પતંગ
છોકરું છે એટલે નકે તને ખબર નહી લે ઉતરેણ નો પાવર તો ઓય એવું નહીં છોકરું હતું એટલે એવું છે એમ પતંગે ફાટી ગયું તું એમ છે મારા મગજમાં એક વાત આવી હતી કે છોકરા તમારું મન નહીં રાખતો તો મોટા તો જોથી રાખતા હશે એ ખેગારિયાનો છોકરું છે જ એવું તો એવું છે મગજ શું શું હે ને ગળા છોકન બેસ કાકા હું છે મારો બાકુ આગા જોડે જમ ઈ અને મારા હાથમાં દોડી આવીને પતંગ લઈ લીધું અરે ટુકલ આવી હોત તો મજા આવત મારા હાથમાં પૂછી જોવો પેલા મારા હાથમાં દોયડી આવી હતી એ તો તારા હાથમાં તો ચેડથી આવી હતી દોયડી તમે આ લઈ લીધું પતંગ મારા હાથમાં દોડી આવી હતી આર્યુ કાકા પતંગ હેર્યું એટલે મારા હાથમાં હતું ને હું લેવું એના આર્યુ હતું ઓવા લે બસ પટી ગયું હે એ હું મસ્કરી જ કરતો તો નંગા જો મે એ તો મને ખબર છે તમાર વાળી હવાંટેલ છે ઓય તાણે જાય જાવો અરે ભાઈ હું શેત્રમ જાઉં છું હવે કોઈ ઠપકો ના બોજો હોય હું કીધું બસ કુજી હા સાચી છે તાણે અરે હા તો જો ઓય આ તોરે લૂંટવા બોય તો એ ના આ બાસકો આકા જોડે રે પાકો છે દોયડી જતી રહોત ને તો પછી હાથમાં ના આવત એવું એમ દોયડી બહુ લાગે છે હો ઓવે ઓવે દોરીને પતંગ લઈને એટલે મારે 1500 નો ખર્ચો બચી ગયો હવે આભો એમ દોરી થી અને એમ પતંગ થી જલસા કરશે અને માસી બે જણા ખૂબ બધા પતંગ ભેગા કરી અને પછી હું વેચી માર્યો જંગલ માંથી વાઘ છૂટી પડ્યો છે અરે હે શકલ વાઘ ની છે ભૂંડ ની છે ઉતરેણ છે એટલે ફેશન છે અલ્યા અવાજ ચોક વાપરેલો છે મેં તમારો અવાજ ચોક જોયેલો છે કેટલું હંતાળશો મોટું હંતાળશો પણ ભાગડી ચો મેલશો હે આ તમારો સંપન્ન ચો મેલશો મોટું ગમે એટલું ઢોકશો ને તો સંપલ થી ઓળખી જાઓ તમે એવું છે ઓય
એટલે શરમ આવશે કે નહીં આવતી? અમારા ગામ ની શેરી એમ તમે દોડો છો દેડા લઈ. અરે એવું નહીં, ઉત્તરાયણ કરવા તો તમારા ઘેર આયા છીએ. આવી રીતના રસ્તા દોડવા બદલે નહીં આવ્યા હોય તમને શરમ આવશે નહીં આવતી? બેહારી ઉત્તરાયણ કરાવો અને લાડવા ખવડાવો, એરી ઉત્તરાયણ કહેવાય. એ તો ખીચડી મેલી છે તે પછી ખાવા જ છે. એટલે શીશડી તો ઉત્તરાયણ ના દાડા કૂતરે ખાતા નહીં ભલા આદમી. હારું હારું રાધો કો, કેટલા અરગ થી હગો આવ્યો હોય ઘેર? એમ નહીં કેતો હું, એને પતંગ ચકાવા કરતે લૂંટવા વધારે ગમે છે. કને કીધું? અમાર મહેમાન ને માછી. ના ના, આર્યો શોખ તમારા મો જ છે. ના ગણાય છોકન ભાઈ. ના ના, હનો તમે આલ્યો છે. મેં તો કીધું, તું કીધું પેલી બિલ્ડિંગ ઉપર આપણે જતા રહે પણ ના પાડે કે ના વાઘુજી, હું તો સ્પેશિયલ લૂંટવા જ આવ્યો છું. એટલે હું ગોડો છું. હા હું ગોડો છું, તમારા થી શેટો રહું છું, ઓળખું છું તમારે સારી રીતે. એટલે કને પૂછવું પડે પતંગ લૂંટવા માટે? અરે ઇલાકો અમારો છે, મને પૂછવું પડે? અલ્યા ભાઈ, ઇલાકા તો કૂતરા ના હોય, લે મોણસો ના ના હોય. બાસ્કુજી તમે જેવી વાત કરો છો લે. આટલી બધી હદે આયા તમે લે? અરે ઇલાકો અમારો છે, દાદાગીરી કરો કીધાણી. તો પછી અમને દાદાગીરી કરતા આવડે છે હો? અમારે આજ ભાજી નહી ગયા. આજ ભાજી નહી ગયા પણ હવે ભાજી તો આવી પછી કુલ ભાગશે. અરે હું બાજુ છું. અરે તમે મારા જ ભક્ષો લે. ઓવે, અરે તમારા થી ફોતરૂડા પડે અને તમે ખેગરના ભગવાન એકડે છો? ખેગરજી ખાલી પતંગ આબાજો અને વચ્ચે પડો ખબર પડે જો હમણે. અરે વચ્ચે તો પડ્યો અને તમારા હાથમાં પતંગ ની આબાજો ની આબાજો. તો પછી આ ખાલી પતંગ ના આબાજો તો કે આ બાસ્કેમ પાવર આવ્યો છે. પછી ખબર પડે કે બાસ્કુજી ના ઇલાકામાં જવાનું પરિણામ શું આવે છે. અલે તમારા થી કોઈ ના થાય ખાલી વાત તો થઈ લે. આ ખાલી પતંગ નું તો ખબર પડે. આ વાંકડ જ ઉભો રહ્યો. આ તો ઉભો રહ્યો ખબર પડે હમણે. આ ઉભો લૂંટજે પતંગ રે, લૂંટજે પતંગ રે, કાળો કપાળો બૈલો લૂંટજે પતંગ રે. આહા બુબજી, આ કિશન ને કીધું હેડો શેત્રમ, એટલે કણકર થી તો શેત્રમ પતંગ વધારે આવે છે. આ કયો છે? હરીજી તમે તમારી પાઘડી તો વાત સાચી છે પણ અમારા ગામ માં આ પાઘડી પતંગ લૂંટતી છે એવી અમને ખબર ના હોય ભલા આદમી. પતંગ લે, તમને માર પડી નઈ એ તો હું બદલો લેવો. જે દાડે આ મોટા માથાડો મારા ક્ષેત્ર માં આવે ગળા ની શોખન બધું હાટો વાળી નાખ્યો હું. હા એ મેં જોણી જોઈ નહી મારે હો. મેં પકડી શેતર મારું છે. આ તો મહેમાન હતા ને કોઈ બોલ્યો નહીં.
બાકી ઉત્તરાયણ પગ નહી મેળવાનો મારા ક્ષેત્રમાં શું કીધું ઉપડો એટલે દર વખત કોઈ વાયરો આ બાજુ નહી હોય અમાર ક્ષેત્ર બાજુ વાયરો ફરશે જે દાડ અમાર ક્ષેત્ર બાજુ વાયરો ફર્યો નહી ઈ દર તમારો સમય ફર્યો સમજી લેજો હાલ તો તમાર ફરેલો છે હાડો હોયથી ઉપડો બાર નીકળો નિયમ એટલે નિયમ તમે તો મોકળ આયા છો હવે નજર પડે છે હવે નજર પડે છે આજ જોયા છે તમે તો તમે જોકી તમે શરમ નહી આવતી તમારે પતંગ લૂંટવા માં તો તમારા ગામો જે લૂંટો જો અમારા ગામો શું કરવા આવ્યા છો તમે તોડો તમે તમે નહી બોલ્યો હે બાકુજી આના બદલે દોડતા જ તમે રોટલા ની ગાધા હોય બનતા હોય ગાધા છે નહી ગાધું બાપુજી તો આ તોડી ને ખાયા તમે ચાણી વડી હોય તો ખરેખર તમારાથી તો છોકરા હારા એટલે થોડી ઘણી બુદ્ધિ હોય ને સમજી તમે તો કોઈ સમજવા તૈયાર જ નહીં અરે બાપુજી પેલા ની વાત કરો કે ઉત્તરાયણ કરવા આવ્યો પતંગ ચગાવવા આવ્યો ઓવે તો પછી લૂંટવા કેમ નીકળે અરે તો એને બાપડા ને લૂંટવા નો શોખ છે એટલે હેડકેલે માસે ઉત્તરાયણ કરવા આવું હોય તો પતંગ તો દોયડી હંગાત લઈને આવાય અરે બાસ્કુજી તમે એની જો વાત કરો છો લ્યા બે કોડી પતંગ લા દો 3000 વાળી ફિરકી લા દો પીપુડો લા દો બધું લા દો વાત કરો તે ઓકડ મુ ઉત્તરાયણ કરવા આવ્યો એટલે માર માસે એમ શું કીધું ખબર છે કે માસે અમારા એ પતંગ ચગાવવાનું ઓછું ફેમસ છે પતંગ લૂંટવાનું વધારે ફેમસ છે એટલે હું પતંગ લૂંટવા આવ્યો અરે ભાઈ વેકણ કોઈ હમરીત નહીં લૂંટતું કૂતરા ની ઘોડે લડવા છે આ બધા કોહડો આ જોયું તમે આ છેલ્લે શું કર્યું હોય એની તો સોદા બોલા સકાઈ જાવ તોય કર પડતર મો
લૂંટી તો જો અભો ચકાવા જો હું તો લૂંટવા હતો અભો ચકાવા જો એમ ઓવે તમારી ફિરકીન પતંગ લઈને અભો જો એમ ઓવે વાહ ભાઈ વાહ વાઘુજી શું તમારું માઇન્ડ છે વાહ ભાઈ વાહ તમારા મનમાં પાપ તો નતું આ તમને રવાડા સાડા લૂંટવાના તમે લૂંટવા માં લૂંટવા મૂનસા હોય નઈ કે પીડે ફિરકીન પતંગ હમ તાકો નઈ એટલે અભો લઈને નીકળી જો માસે આવી ગયા રમી ગયા તમે તમારા ઉત્તરાયણ કરવા આવ્યો તમે મને પતંગ લૂંટવાનો વળગાડ દીધો આપડે ઘેર જઈને ખીચડી ખો અને પતંગ ચકાવા ઉતરી જવું છે કેટલા વાગ્યા હવારા નું રાધેલું હજી ભાઈ તમે મહેમાન છો અને તમારી આબરૂ રાખવી હોય ને તમારા પતંગ જે વાગુ જે ફાડ્યા છે ને એના પૈસા લાવો તમે અરે આખા દાડાનો હું દોડું છું પતંગ ચડે ભલા જ નહીં મારી વાત તમે એક તો પહેલથી મારો ગભો દુખવાડ્યો છે તમને ખબર નહીં હોય પણ હું આવતો હતો ને બધું વસ્તુ લઈને તાણે તમે મને હોમાં ધજા તાર મન ટકરાઈ ગયા હતા મેં તમને બોલા હતા પણ તમે મને ઓળશો જ નતો લ્યા આ પતંગ લૂંટવાના રહમણ રહમો એટલે બસ હું હેડ્યો ગયો કશું ના ભાળે અને તમે ભાળવાની વાત કરો છો ખેગાજી ને પૂછો પર ઉતરેને રિક્ષા વાળા ટકરાના હતા રિક્ષા ને આવડો ગોબો પાડ્યો હતો 10,000 રૂપિયા સોડ્યા હતા હોય એ તમે પેસેન્જર નતા ને એટલે હારું કર્યું ને કે પેસેન્જરે મય નાખોતા તો તમે બંધ થઈ જો લ્યા ઓય ઈમો નિમો તો પર અમારા ડોબા કુવામ જ્યા તારી મારે સમજી જવાનું હતું પણ હું ના સમજો હવે તો સમજી ગયા બાપુજી હવે હું સમજી ગયો છું હવે મને વાભર છે એટલી ગળા મારા માસી ને ઉતરણ કરવા હું નહીં આવું અરે ભાઈ વભળો મારી વાત કે તમારા માછે નહીં તમે ઉતરણ કરવા નહીં આવો અને તમારા ગામના ધાબા ઉપર સડી દાવ ધામ ધૂમથી રંગે સંગે તમે ઉતરણ કરશો તો જ તમારા આ વાતની ખમન મજા થાય કે આ વાતની કોઈ દાડો તમારે ખમન મજા નહીં થાય કેડું આખવાન છે માછઈ હેડો કે હેડો લે માછઈ આપણે પેલી ખીચડી ખાવાની છે જમ્યા વગર તો હું તમને નહીં જવા દઉં અરે સીઝડું મારા ભાગનું કૂતરા નાહી દેજો એટલું ધરમ થા હેલ્યા હા મારું 500 પાટણ હા